मंडेलियन अनियमितताओं में विद्यार्थियों आपणे दैहिक प्रच्छन्न अने लिंगी प्रच्छन्न बे प्रकारनी विकृतिओ जोई। एमां लिंगी प्रच्छन्न विकृतिओ में रंगंधत्वनो जे छे ए आपणे अभ्यास कर्यो अने बीजो आपणे अभ्यास कर्यो हिमोफिलिया। त्यारबाद आपणे दैहिक प्रच्छन्न विकृतिओनी चर्चा करता था। एमांथी आपणे जे छे सिकल सेल एनीमिया केवा प्रकारनी होय एमां कया कया लक्षणों जोवा मळे छे एना विशे चर्चा करी। एना जेवी ज एक बीजी दैहिक प्रच्छन्न जनीनोना कारणे थती एक विकृति छे विकृति अथवा तो अनियमितता, एटले के एनुं नाम छे फिनाइल कीटोन यूरिया, जेने चयापचय ज विकृति पण कहेवामां आवे छे। बराबर, एक विशेष प्रकारनी विकृति छे अथवा तो अनियमितता छे। एनुं नाम शुं आप्युं छे? चयापचय ज विकृति। चयापचयना कारण अथवा तो चयापचयनी क्रिया उपर असर करवावाळी जे छे ए विकृति छे। सामान्य रीते आपणा रुधिरमां शुं थाय छे तो कि आपणा रुधिरमां फिनाइल एलेनिन आवेलो होय। बराबर, आ चयापचयनी एक नीपज छे। आपणा जे छे ए एक फिनाइल एलेनिन नामनो एमिनो एसिड जे छे ए आपणा रुधिरमां उत्पन्न थतो होय चयापचयनी प्रक्रिया दरमियान। ए फिनाइल एलेनिननुं चयापचयनी क्रियामां ज टायरोसिनमां रूपांतरण थतुं होय। बराबर, फिनाइल एलेनिननुं टायरोसिनमां रूपांतरण करवा माटे एक उत्सेचकनी जरूर पड़े छे। एनुं नाम छे फिनाइल एलेनिन हाइड्रोक्साइलेज। એ શું કરે છે તો કે ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ શેમાં કરે છે? ટાયરોસિનમાં કરે છે। હવે આપણે જ્યારે 11મા ધોરણમાં તમે અભ્યાસ કરતા હતા તો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આપણા દેહમાં, આપણા શરીરમાં, આપણા લોહીમાં જુદી જુદી ચયાપચયની પ્રક્રિયાઓ સતત ચાલુ હોય છે। જુદી જુદી પ્રક્રિયાઓ ચાલુ હોય, એક અણુનું રૂપાંતરણ બીજા અણુમાં થતું હોય, એ જ બીજા અણુનું રૂપાંતરણ પાછું ત્રીજા અણુમાં થતું હોય, ત્રીજા અણુમાંથી કોઈ ચોથો અણુ પણ બનતો હોય, આ બધી પ્રક્રિયાઓ એકબીજાને સમાંતરે ચાલતી હોય, એમાંની જ એક પ્રક્રિયા છે। શું છે? ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું રૂપાંતરણ શેમાં થતું હોય છે? ટાયરોસિનમાં થતું હોય છે। આ નોર્મલ પ્રક્રિયા આપણા શરીરમાં થવી જોઈએ તો જ એના પછીની પ્રક્રિયાનું બેલેન્સ જળવાઈ રહે। એના માટે જવાબદાર કોણ છે આ પ્રક્રિયા માટે? તો કે એક ઉત્સેચક જવાબદાર છે અને એ ઉત્સેચકનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ। ફિનાઇલ એલેનિન નામનો અણુ એનું રૂપાંતરણ ટાયરોસિનમાં કરવું હોય તો જે ઉત્સેચક જરૂરી છે એ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ। હવે 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે ઉત્સેચકો બધા જ પ્રોટીનના બનેલા છે। બરાબર, હવે પ્રોટીનનું જો સંશ્લેષણ કરવું હોય, નિર્માણ કરવું હોય તો એના માટે જનીનોના સંકેતની જરૂર પડે, ડીએનએની જરૂર પડે। પ્રોટીનનું નિર્માણ કરવું હોય તો ડીએનએની માહિતી જરૂર પડે, જનીનોની જરૂર પડે। હવે અહીંયા આપણે પાછા આપણી મૂળ જગ્યાએ આવીએ છીએ। ચયાપચય જ વિકૃતિ અથવા તો જનીનની વિકૃતિ કેવી રીતે આપણે એને કહીએ છીએ? તો કે આ જે વિકૃતિ છે ફિનાઇલ એલેનિન ફિનાઇલ કીટોન યુરિયા, એ શેના લીધે થાય છે? તો કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક કોઈ વ્યક્તિમાં જનીનિક ખામીના કારણે, દૈહિક જનીનની ખામીના કારણે આ ઉત્સેચક બનતો નથી। હવે શું થાય? તો કે સમજો કે જે ઉત્સેચક બનવો જોઈએ એ જનીનોની ખામી, અને એ પણ કેવા જનીનો છે? તો કે દૈહિક પ્રચ્છન્ન જનીનો। જો બે જનીનો ભેગા થશે તો જ આ વિકૃતિ આવશે। એક હશે તો વાહક હશે, બંને હશે તો વિકૃતિ આવશે। સમજો કે આપણે એને કહીએ પી, બરાબર, તો કેપિટલ પી અને સ્મોલ પી હશે તો એ વાહક હશે, પણ જો સ્મોલ પી હશે, બરાબર, સોરી, તો એ ફિનાઇલ કીટોન યુરિયાની જે છે એ વિકૃતિ થશે। બરાબર, પી આપણે સમજવા માટે ફિનાઇલ માટે પી લઈએ છીએ। બરાબર, કહેવાનો મતલબ કે દૈહિક પ્રચ્છન્ન જનીનો જો બે ભેગા થાય જોડમાં તો આ ઉત્સેચક બને નહીં, અને જો આ ઉત્સેચક બને નહીં ફિનાઇલ કીટોન ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ, તો શું થાય? તો કે જે આ પ્રક્રિયા થવી જોઈએ ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ ટાયરોસિનમાં થાય નહીં।
प्रक्रिया अटकी गई। एनो मतलब शू थयो तो कि आपणा रुधिरमां फिनाइल एलेनिननुं प्रमाण वधवा लागे, केम के एनुं रूपांतरण टायरोसिनमां थवुं जोईए, ए थातुं नथी, एटले फिनाइल एलेनिन हवे शू थवा लागशे, जमा थवा लागे। હવે જે આ ફિનાઇલ એલેનિન આપણા રુધિરમાં વધે છે એના કારણે ઘણી બધી આડઅસરો થાય। પહેલી આડઅસર એ થાય કે જો ફિનાઇલ એલેનિન વધારે પ્રમાણમાં જો રુધિરમાં જમા થાય તો પેલું તો મૂત્ર દ્વારા એનું ઉત્સર્જન થવા લાગે, એટલે એના જે છે એ મૂત્રમાં ફિનાઇલ કિટોન બોડીઝ જે છે એ જોવા મળે। નોર્મલી સામાન્ય વ્યક્તિમાં આ જોવા મળતા નથી। તો પેલું તો છે કે વધારાના જે છે એ ફિનાઇલ એલેનિનનું મૂત્રમાં ઉત્સર્જન થવા લાગે। બીજું કે આપણા જે છે એ મગજમાં જો ફિનાઇલ એલેનિન વધારે પ્રમાણમાં જો ભેગો થવા લાગે, સંગ્રહ થવા લાગે, તો માનસિક મંદતાનું નિર્માણ થાય। માનસિક મંદતા એટલે કે એમાં જે છે માનસિક વિકાસ જે છે એ ઓછો થવા લાગે, બરાબર। તો ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધવાના કારણે રુધિરમાં ફિનાઇલ એલેનિન વધારે હોય જે નુકસાન કરતા છે। બીજું મૂત્રમાં જે છે એ ફિનાઇલ એલેનિનનું ઉત્સર્જન દેખાવા લાગે, અને ત્રીજું મગજમાં જમા થવાના કારણે માનસિક મંદતાનું પણ નિર્માણ થાય છે। આ રોગને આપણે ફિનાઇલ કિટોન યુરિયા તરીકે ઓળખાવીએ છીએ। સામાન્ય રીતે પાછળ યુરિયા શબ્દ આવે ત્યારે રોગ આપણે મૂત્ર સંબંધિત જોવાનો, યુરિયા એટલે મૂત્ર, બરાબર, મૂત્રમાં યુરિયા હોય ને આપણું જે છે, તો એ ફિનાઇલ કિટોન જે છે એ આપણા મૂત્રમાં ઉત્સર્જન પામે છે એટલે એ રોગનું નામ આપેલું છે ફિનાઇલ કિટોન યુરિયા। પણ એ રોગ જનીનિક ખામીના કારણે છે અને એ પણ દૈહિક પ્રચ્છન્ન જનીનોના કારણે, બરાબર, જે ચયાપચય જ વિકૃતિ છે। ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ ઉત્સેચક ગેરહાજર થવાના કારણે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી એટલે ફિનાઇલ એલેનિન વધે છે, રુધિરમાં જમા થાય, મૂત્રમાં ઉત્સર્જન પામે અને મગજમાં જમા થવાના કારણે માનસિક મંદતાનું નિર્માણ થાય છે, બરાબર। તો આ એક ચયાપચયની વિકૃતિ છે। આવી બીજી પણ ઘણી બધી ચયાપચય જ વિકૃતિ હોય છે, દાખલા તરીકે એક આલ્બિનિઝમ છે જેને અવર્ણતા કહેવામાં આવે છે, આનું નામ છે આલ્બિનિઝમ। તમે ઘણી વખત કેટલાક લોકોને જોયા હશે જેના ત્વચા ઉપર કોઈ રંજક દ્રવ્ય જોવા નથી, એકદમ ભૂખરા, આખું શરીર જે છે એ ભૂખરું હોય, બરાબર, એ આલ્બિનિઝમ અવર્ણતા કહેવામાં આવે છે, ચયાપચય જ વિકૃતિના કારણે જે છે એ થાય છે। એમાં જે છે એ જે જવાબદાર મેલેનિન કણ છે, મેલેનિન પ્રોટીન છે આપણા ત્વચાના રંગ માટે જવાબદાર, એ ઉત્પન્ન ન થવાના કારણે આ અવર્ણતા રોગ આવે। તો એ પણ એક ચયાપચયની જે છે એ ખામી છે। ફિનાઇલ કિટોન યુરિયા પણ છે, આલ્કેપ્ટોન યુરિયા નામની પણ એક ખામી છે। તો આવી ઘણી બધી ચયાપચય જ ખામીઓ હોય જે દૈહિક જનીનોની, પ્રચ્છન્ન જનીનોની વિકૃતિના કારણે થતી હોય છે, બરાબર। એવી જ એક બીજી પ્રસિદ્ધ જે છે એક દૈહિક પ્રચ્છન્ન જનીનોની ખામીના કારણે થતો રોગ છે થેલેસેમિયા। તો એના વિશે પણ થોડુંક વિસ્તૃત જે છે એ અભ્યાસ કરીએ। તો સિકલ સેલ એનેમિયા જેવી એક બીજી વ્યાધિ છે થેલેસેમિયા, જે પણ દૈહિક પ્રચ્છન્ન જનીનોના કારણે થાય છે, બરાબર। દૈહિક પ્રચ્છન્ન જનીનોની વિકૃતિના કારણે, ખામીના કારણે થતો રોગ છે થેલેસેમિયા। થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયામાં થોડોક તફાવત છે, એ છેલ્લે આપણે જે છે એ જોઈશું। બંને દૈહિક પ્રચ્છન્ન જનીનોના કારણે થતા રોગો છે। હવે ખરેખર જે છે એ થાય છે શું એ આપણે જોઈએ થેલેસેમિયા રોગમાં। થેલેસેમિયા રોગમાં જે છે એ મુખ્યત્વે બે પ્રકારના જે છે એ રોગ જોવા મળે છે, એક છે આલ્ફા થેલેસેમિયા અને બીજું છે બીટા થેલેસેમિયા, બરાબર। થેલેસેમિયાના મુખ્ય બે પ્રકારો છે, એક છે આલ્ફા થેલેસેમિયા અને બીજો છે બીટા થેલેસેમિયા। હવે આ બે પ્રકારો કેવી રીતે પાડી શકાય? તો જે છે થેલેસેમિયા પણ સિકલ સેલ એનેમિયાની જેમ હિમોગ્લોબિન ઉપર અસર કરતા છે, બરાબર। હિમોગ્લોબિન આપણા રક્તકણનું મુખ્ય ઘટક છે, આપણને બધાને ખબર છે, જે ઓક્સિજનના વહન સાથે સંકળાયેલો છે, આપણા લોહીનો લાલ રંગ એના લીધે આભારી છે। હિમોગ્લોબિનના અણુની સંરચના આપણે 11મા ધોરણમાં ભણ્યા ત્યારે તમે બધાએ જોયું હતું કે હિમોગ્લોબિન શેનું બનેલું છે, તો કે
પોલીપેપ્ટાઇડની શૃંખલાઓનું બનેલું છે અને સાથે શું જોડાયેલું છે, હિમ સમૂહ જોડાયેલો છે. આ બધાને યાદ છે, બરાબર યાદ છે ને. હવે તમે કહો મને કે હિમોગ્લોબિનમાં કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય, તો તરત તમારો જવાબ આવશે કે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય. કઈ કઈ શૃંખલાઓ આવેલી હોય, તો તરત તમે કહેશો કે 2 આલ્ફા શૃંખલા હોય અને 2 બીટા શૃંખલાઓ હોય, બરાબર. કુલ કેટલી શૃંખલા છે, 4 શૃંખલાઓ પોલીપેપ્ટાઇડની જે છે એ જોવા મળે છે. પોલીપેપ્ટાઇડ એટલે એક પ્રકારની એમિનો એસિડની લાંબી શૃંખલા, બરાબર. 2 આલ્ફાની અને 2 બીટાની શૃંખલા હોય. હવે આના આધારે જ આપણે થેલેસેમિયાના જે છે એ નામ આપે છે. જો આલ્ફા શૃંખલાની વિકૃતિ થાય તો આપણે એને શું કહીશું, આલ્ફા થેલેસેમિયા કહીશું. પણ જો બીટા શૃંખલા બનવામાં કંઈ પ્રોબ્લેમ ઊભો થાય તો આપણે એ રોગને શું કહીશું, બીટા થેલેસેમિયા, બરાબર. ક્લિયર તમને જે છે એ નામ. 2 પ્રકારો કેવી રીતે પડ્યા, જો હિમોગ્લોબિનના બંધારણમાં રહેલી જો આલ્ફા શૃંખલામાં કાંઈ ગરબડ ઊભી થાય બંનેમાંથી કોઈ પણ, તો એને આપણે આલ્ફા થેલેસેમિયા કહીએ છીએ. અને જો બીટા શૃંખલાની રચનામાં કાંઈ ગરબડ ઊભી થાય તો આપણે એને બીટા થેલેસેમિયા કહીએ છીએ, બરાબર. આ રીતે 2 પ્રકારના રોગો જોવા મળે છે. હવે ગરબડ કેવી રીતે થાય એ જોઈએ. આલ્ફા શૃંખલાની વાત કરીએ તો આલ્ફા શૃંખલા જે છે હિમોગ્લોબિનની, એનું નિર્માણ થાય છે આપણા 16મા રંગસૂત્રના ઉપર આવેલા જનીનોના આધારે. હવે તમને બધાને યાદ છે મનુષ્યમાં કેટલા જોડ દૈહિક રંગસૂત્રો છે, 22 જોડ. એક જોડ લિંગી રંગસૂત્રો, બરાબર. 22 જોડ રંગસૂત્રોમાંથી આલ્ફા શૃંખલાનું નિર્માણ કયા રંગસૂત્ર ઉપરથી થાય છે, તો કે 16મા રંગસૂત્ર પરના જનીનો પરથી. સમજો કે આ 16મા રંગસૂત્રના જનીનની જોડી છે, બરાબર. આપણે બધાને ખબર છે કે આપણા રંગસૂત્રો હંમેશા જોડીઓમાં ગોઠવાયેલા હોય, અને જે જગ્યાએ જનીન આવેલું હોય એક રંગસૂત્રમાં, એવું જનીન સામે પણ આવેલું હોય બીજા જોડીમાં પણ, અહીંયા આવેલું હોય એ જનીન અહીંયા આવેલું હોય. હવે આપણે 16મા રંગસૂત્રમાં વાત કરીએ તો એમાં 2 જનીનો આવેલા છે. એક છે HBA1 અને HBA2, બંને એકબીજાની સંલગ્ન છે, બરાબર. સંલગ્ન એટલે પાસ પાસે ગોઠવાયેલા, સ્ટીટવર્ટ TH મોર્ગનને આપણે યાદ કરીએ કે જે નજીક નજીક ગોઠવાયેલા હોય એવા જનીનોને આપણે શું કહીએ છીએ, સંલગ્ન જનીનો, સહલગ્નતા આપણે જે છે એ ત્યારે શબ્દ આપ્યો હતો, બરાબર, TH મોર્ગને આપણે. એવા જ જે છે આ બંને જનીનો છે HBA1 અને HBA2, બંને 16મા રંગસૂત્રમાં નજીક નજીક ગોઠવાયેલા છે. હવે 2 જનીનો અહીંયા ગોઠવાયેલા હશે, એ જ રીતે 2 જનીનો અહીંયા ગોઠવાયેલા હશે, A1 HBA2, બરાબર. કુલ કેટલા જનીનો છે, 4 જનીનો છે, બરાબર. HBA1 આમાં જ ગોઠવાયેલા, HBA2 આમાં ગોઠવાયેલા. એ જ રીતે એની જોડીદાર જે રંગસૂત્ર હશે એના ઉપર પણ આ જ જનીનો આવેલા હશે, HBA1 અને HBA2. તો આ કુલ જે 4 જનીનો છે એ 4 જનીનો પૈકી કોઈ 1માં 2માં 3માં કે 4માં વિકૃતિ થવાના કારણે કાંઈ પણ ગરબડ થાય, સમજો કે આમાં કાંઈ ગરબડ થઈ, તો પણ જે આલ્ફા શૃંખલા બનવી જોઈએ હિમોગ્લોબિન નાણુંની એ બની શકે નહીં, અથવા તો ઓછા પ્રમાણમાં બને. કુલ 4 જે છે એ પ્રોટીન બનાવતા હોય, એમાંથી 4 જનીનો બનાવતા હોય, એમાંથી એક ન બનાવે તો પણ જે છે એ સંખ્યા ઓછી થાય આલ્ફા પ્રોટીનની. એવી જ રીતે 2માં પ્રોબ્લેમ થાય તો થોડીક તકલીફ વધારે થાય, 3માં થાય તો વધારે, 4માં થાય તો વધારે, બરાબર. તો આ 4 પૈકી કોઈ 1, 2 અથવા તો 3 કે 4 જનીનોમાં કોઈ ખામી સર્જાવાના કારણે જે છે એ શું થાય છે, આલ્ફા શૃંખલા બનતી નથી અથવા તો ઓછા પ્રમાણમાં બને છે. હવે આલ્ફા શૃંખલા ન બને તો હિમોગ્લોબિનનું અણુ પૂરે બને નહીં, અને હિમોગ્લોબિન ઓછા બને તો આપણા રક્તકણો જે છે એનું પ્રમાણ ઘટે, અને આ જે છે હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ હોય તો એ રોગને કહેવામાં આવે છે એનિમિયા, બરાબર.
જેમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય એ રોગને આપણે કહીએ છીએ એનિમિયા. આપણે જોઈએ તો સિકલ સેલ એનિમિયા, એમાં શું થાય છે તો કે હિમોગ્લોબિન જે છે એ વિકૃત થઈ જાય છે, એટલે પણ એને એક એનિમિયા પણ કીધું આપણે, બરાબર. દાંતરડા આકારના રક્તકણો થઈ જાય ને, તો એનિમિયા એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવું અથવા તો વિકૃત હોવું. તો આમાં પણ એવું જ થાય છે કે આલ્ફા શૃંખલા ન બને એટલે હિમોગ્લોબિન જે છે એમાં તકલીફ ઊભી થાય. વાત કરીએ બીટા થેલેસેમિયા, તો બીટા થેલેસેમિયા કેવી રીતે થાય, તો કે 11માં રંગસૂત્ર ઉપર આવેલા જનીનોના કારણે. હવે 11માં રંગસૂત્રના પર જે આવેલા જનીન છે એ બીટા શૃંખલા માટે જવાબદાર છે, એનું નામ છે HBB. HB એટલે હિમોગ્લોબિન માટે આપણે વાપરીએ છીએ, A1 અને A2 એ આલ્ફા માટે અને B એટલે કે બીટા માટે. અહીંયા એક જ જનીન છે, અહીંયા સમજો કે આ આપણે લઈએ 11માં રંગસૂત્રની જોડ, તો 11માં રંગસૂત્રની જોડ જે છે એમાં આવેલો અહીંયા જે છે એ સમજો કે HBB આવેલો હોય, તો સામે અહીંયા પણ બીજો HBB આવેલો હોય, બરાબર. એટલે કે બે કુલ જનીનો જે છે એ આના માટે જવાબદાર છે બીટા શૃંખલાની સંરચના માટે. આ બેમાંથી કોઈ એકમાં ગરબડ થાય અથવા તો બંનેમાં ગરબડ થાય તો બીટા શૃંખલા બને નહીં અથવા તો ઓછા પ્રમાણમાં બને. જેમ આલ્ફા શૃંખલા ઓછી બને તો તકલીફ ઊભી થાય હિમોગ્લોબિનના અણુમાં, એમ બીટા શૃંખલામાં પણ ગરબડ થાય તો પણ હિમોગ્લોબિનનો અણુ બને નહીં અને એના કારણે જે રોગ થાય એને એનિમિયા રોગ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનો થેલેસેમિયા જે છે એ રોગ છે, એનિમિયા જે છે એ રોગ છે. આ થેલેસેમિયા રોગ પણ આ બંને કેવા છે પ્રચ્છન્ન જનીનોના કારણે જે છે એ થતો રોગ છે. એમાં પણ ખાસ કરીને બીટા થેલેસેમિયા, આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જનીનો 4 છે, એટલે કોઈ એકમાં ગરબડ થશે તો બાકીના 3 જનીનો જે છે એનું સંભાળી લેશે. પણ જો બીટા શૃંખલામાં બીટા જનીનોમાં કોઈ એકમાં ગરબડ થશે, સમજો કે આ HBB જનીન નથી બરાબર માતામાં અને પિતામાં પણ સેમ HBB જનીન ગેરહાજર છે, તો એની સંતતિમાં આ ગેરહાજર વાળા જે છે એ બંને રંગસૂત્રો જો આવશે તો એના જે છે એ પુત્રમાં બીટા શૃંખલા બનશે જ નહીં. એ બીટા શૃંખલા ન બને એટલે એને થેલેસેમિયા મેજર રોગ થાય. બીટા શૃંખલા સાવ ન બને તો શું થાય, તો કે એનું હિમોગ્લોબિન જ ન બને એટલે એને વારંવાર હિમોગ્લોબિન આપવું પડે, રક્તકણો આપવા પડે, લોહી આપવું પડે. આવો જે મેજર થેલેસેમિયાના દર્દી હોય તો એ વધારે આયુષ્ય જીવી શકતા નથી, એટલે ખાસ કરીને લગ્ન સમયે જે છે એ થેલેસેમિયાનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ કે થેલેસેમિયામાં એક જનીનમાં, ખાસ કરીને બીટા થેલેસેમિયાનું, કેમ કે એના માટે 2 જ જનીનો છે, આમાં તો 4 જનીનો છે. આલ્ફા થેલેસેમિયામાં બહુ પ્રોબ્લેમ્સ નથી આવતા, બહુ ઓછા પ્રોબ્લેમ આવે છે, પણ બીટા થેલેસેમિયામાં એક જનીનમાં ખામી હશે તો પણ એના જો પતિમાં અથવા તો પત્નીમાં પણ એક જનીનમાં ખામી હશે તો એ નોર્મલી રીતે થોડીક તકલીફ સાથે જીવી શકશે, પણ જો બંને ભેગા થશે બાળકમાં કે બંને ખામીયુક્ત જનીન આવશે તો બાળકમાં બીટા શૃંખલા બનશે નહીં અને હિમોગ્લોબિન નહીં બને તો બાળક લાંબુ જીવી શકશે નહીં, બરાબર. તો એટલા માટે થેલેસેમિયાની ટેસ્ટ લગ્ન પહેલાં કરવી જરૂરી છે, બરાબર. તો આ રીતે જે છે એ એક દૈહિક પ્રચ્છન્ન જનીનોના કારણે થતી વિકૃતિ થેલેસેમિયા છે, બરાબર. તો આ રીતે આપણે દૈહિક પ્રચ્છન્ન અને લિંગી પ્રચ્છન્ન જનીનોની વ્યાધિઓની ચર્ચા કરી. એક બે એક્ઝામ્પલ્સ હું તમને નેક્સ્ટ જે છે એ દૈહિક પ્રભાવી અને લિંગી પ્રભાવીના પણ આપીશ અને એના આધારે પછી આપણે વંશાવળીનો ચાર્ટ જે છે એ આવતી વખતે આપણે સમજીશું, બરાબર.